सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि सात एनी अंदर छेल्ले मूर्तिमा अखंड रहेवावाळा पर्वत भाई नी बात ने लखे छे। पर्वत भाई नु अचरजकारी आख्यान ये छे के पर्वत भाई संकल्प कर्यो वराह रूप केवु हशे, नोशी रूप केवु हशे, त्यां तो 24 अवतारो प्रगट थया। भगवान श्रीहरिनु स्वरूप पण त्यां पर्वत भाई नी पासे ज छे। बधाय अवतारो महाराजना स्वरूप में लीन थया। आवा पर्वत भाई दर्शन कर्या, महाराजना सर्वोपरिपणनो निश्चय पर्वत भाई ने महाराजे प्रत्यक्ष कराव्यो। पर्वत भाई नी पासे ज भगवान रहे छे एवुं अहीं आगळ छेल्ले निष्कुळानंद स्वामी लखे छे। स्वामी कहे छे पर्वत भाई ने पासे महाराज अखंड रहता आ वात पहला क्यारेय आवी सांभळी नथी के अखंड भगवान भेगा रहता होय महाराज के भगवानना स्वरूपमां आवी रीते 24 अवतारो लीन थता होय आवी वात पहला क्यारेय सांभळी नथी। हवे आगळ स्वामी लखे छे वडियेह मूर्तिना बड़े अचरजकारी छे थयु काम कहो एक पड़े अचरजकारी छे वड़ी एह मूर्तिना बड़े अचरजकारी छे थयु काम कहो एक पड़े अचरजकारी छे एक भक्त रूड़ो रत्नो अचरजकारी छे एक भक्त रूड़ो रत्नो अचरजकारी छे करे ध्यान धंदो घरनो अचरजकारी छे करे ध्यान धंदो घरनो अचरजकारी छे तेने घेर दिव्य स्वरूपे अचरजकारी छे आव्या नाथ रथ अनुपे अचरजकारी छे आव्या नाथ रथ अनुपे अचरजकारी छे। अहीं आगळ स्वामी लखे छे एक भक्त रूड़ो रत्नो रत्ना भगत करीने एक भगत छे। આ આખ્યાન અને આ આખ્યાનના જે આ રત્ના ભગત છે એ ક્યાં ગામના છે એમના પૂર્વના ઇતિહાસો શું છે એ સ્પષ્ટ રીતે ઉલ્લેખ જોવા મળતો નથી,
પણ એક ઘટના એવી ઘટેલી છે આ રત્ના ભગતની કે રત્ના ભગતને ત્યાં મહારાજ અહીં સ્વામી લખે છે એ પ્રમાણે એ એવા હતા મૂર્તિના બળે કેવું કામ થયું તો કે એક વખત એ રત્ના ભગતને એ ઘરનો ધંધો કરતા હતા અને ધ્યાન કરતા હતા કરે ધ્યાન ધંધો ઘરનો ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી એનો અર્થ એ નથી કે બધાય કાર્યને છોડી દેવા પર્વતભાઈ ખેતી કરતા તો પણ સદા રહેતા મૂર્તિમાં અચરજકારી છે ખેતી કરવા છતાંય સદાય એ મૂર્તિમાં રહ્યા છે એવું શાસ્ત્રોએ પણ પ્રમાણ્યું એવું એમના જીવને પણ પ્રમાણ્યું અને એવું મોટા સદગુરુ સંતોએ પણ પ્રમાણ કર્યું ઘણી વખત આપણને એમ થાય કે મૂર્તિ ધારવી છે અને મૂર્તિનું મારે ભજન મૂર્તિમાં વૃત્તિ કેમ રહે ભજન કેમ થાય મારે તો આ બીજું બધું કરવાનું હોય તો આ કેવી રીતે થાય મારે આ બધું છોડવું પડે તો મૂર્તિનું ધ્યાન થાય એ વાત સંપૂર્ણ રીતે ખોટી છે એવું આ ભક્તોના આખ્યાનો આપણને જણાવે છે પર્વતભાઈ ખેતી કરતા હતા એવું નહોતું પર્વતભાઈ નિવૃત્ત થઈને એક ઓરડામ બેસી ગયા હતા એવું નહોતું રત્ના ભગત કરે ધ્યાન ધંધો ઘરનો ધંધોય કરતા હતા અને ધ્યાને કરતા હતા બેય કરતા હતા ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હતા અને પોતાનો બિઝનેસ હતો એને પણ કરતા હતા તો કે આવું કેવી રીતે થાય તો મહારાજે એટલા માટે જ ગઢડા અંત્ય પ્રકરણનું 9મું વચનામૃત જાનપણારૂપ દરવાજાનું મહારાજે એ વચનામૃતમાં સ્વયં પ્રશ્ન ઉઠાવ્યો છે કે આજે તો અમારા મોટા મોટા સંતો કેવી રીતે વર્તે છે એ અમારે તમને કહેવું છે અને પછી મહારાજે એમ કીધું કે અમારા મોટા મોટા સંતો પોતાના હૃદયની અંદર જ્યાં ભગવાનનું સિંહાસન છે ત્યાં આગળ ભગવાનને અખંડ રાખ્યા છે ને એની સામું જોઈને બેઠા રહે છે એક વૃત્તિથી અને હૃદયના દરવાજા પર બેઠા બેઠા અંદર કોઈ બીજા કામ ક્રોધાદિક જે ચોર એ અંદર ન ગરી જાય એનું પણ વિચારરૂપી વૃત્તિથી ધ્યાન રાખે છે મહારાજના શબ્દો છે પ્રેમેયુક્ત વૃત્તિ ભગવાનમાં લાગી રહે છે અને વિચારેયુક્ત વૃત્તિથી બહારના જે બીજા ગાઢ સંકલ્પો એને ખોટા કરતા રહે છે અમારા મોટા મોટા સાધુ આવી રીતે વર્તે છે જાનપણારૂપ દરવાજે ઊભા છે ત્યારે મહારાજ કે કોઈને આશંકા થાય કે જાનપણારૂપ દરવાજે ઊભા છે કોઈને આશંકા થાય ભગવાનમાં પ્રેમયુક્ત વૃત્તિ લાગી છે તો પછી જગતની ક્રિયા કેવી રીતે કરે છે ખાય છે પીવે છે બેસે છે ઉઠે છે સત્સંગના વ્યવહારો કરે છે ત્યારે મહારાજે કહ્યું કે જેવી રીતે પાણી ભરવાવાળી પાણિયારી હોય એ કૂવે પાણી ભરવા જાય તો કૂવામાં પગ પડી ન જાય એનું પણ ધ્યાન રાખે અને કૂવામાંથી જે પાણી કાઢવાનું છે એનું પણ ધ્યાન રાખે જેમ ઘોડેસવાર હોય એ આગળ ખાડા આદિકનું પણ ધ્યાન રાખે અને ઘોડાના પેંગડામાં પોતાનો પગ છે એનું પણ ધ્યાન રાખે એવી જ રીતે વૃત્તિના વિભાગો કરીને ભગવાનના મોટા મોટા સંતો અને ભક્તો પોતાની મુખ્ય વૃત્તિ ભગવાનમાં પ્રેમયુક્ત લગાવેલી રાખે છે અને બીજી ગૌણ વૃત્તિ દ્વારા સત્સંગનું કે સંસારનું ગ્રહસ્થ હોય તો એ પ્રકારથી એ વ્યવહારનું કાર્ય કરે છે પોતાને જે ભગવાને સોંપેલી સત્સંગની સેવા એને કરી રહ્યા છે એ ગૌણ વૃત્તિ દ્વારા કરે છે મુખ્ય વૃત્તિનો પાઠ ભગવાનના સ્વરૂપની અંદર પ્રેમયુક્ત લગાડી રાખે છે મહારાજ કે આ મર્મને આ વાતને જો ના સમજ્યો હોય તો ભગવાનના મોટા મોટા સંતો અને ભક્તોની સ્થિતિનો પણ એને ખ્યાલ આવે નહીં એને એવું લાગે કે હું જેમ કરું છું એમ જ આ કરે છે હું જમું છું એમ જમે છે હું સૂવું છું એમ સૂવે છે હું સાંભળું છું એમ સાંભળે છે હું બોલું છું એમ બોલે છે મારામાં ને એમાં કંઈ બહુ ફેર લાગતો નથી પણ એવું નથી ભગવાનના જે મોટા મોટા સંતો ભક્તો છે એ તો અખંડ પોતાની વૃત્તિ એક ભગવાનમાં લાગેલી રાખે છે અને બીજી વૃત્તિ છે એનાથી બધું કામ કરે છે અને આપણી બધી વૃત્તિથી દેહને દેહનું ભરણ પોષણ આ હોય
જ્યારે ભગવાનના મોટા પુરુષોને ભગવાનના મોટા ભક્તોને એવું ન હોય. માટે ભગવાનના ભક્તોએ ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુએ જાનપણારૂપ દરવાજા પર ઊભા રહેવાનો અભ્યાસ અને પ્રેમયુક્ત વૃત્તિને ભગવાનની સેવામાં રાખવાનો અભ્યાસ અખંડ કરતા રહેવું જોઈએ. તો કોઈને લાગે આ તો બહુ કઠણ છે, ના કઠણ નથી, રોજની પ્રેક્ટિસ છે, આપણને ડેઇલી પ્રેક્ટિસ છે. જેવી રીતે તમે ગાડી ચલાવતા હો તો ગાડી ચલાવતા ચલાવતા તમારો નાનો દીકરો દીકરી તમે પાછળ એને ચાઇલ્ડ સીટ પર બેસાડ્યા હોય અને તમે ગાડી ચલાવતા હો ને એકલા છો અને છોકરો પાછળ બેઠો છે, તો વારે વારે તમે ગાડી ચલાવતા ચલાવતા ક્યાં જોશો? છોકરા બાજુ જોશો. અનુસંધાન તરત રહે, એક વૃત્તિ છોકરામાં, બીજી વૃત્તિ ગાડી ચલાવવામાં. ગાડી ચલાવવામાં મુખ્ય વૃત્તિ રહે, છોકરામાં ગૌણ વૃત્તિ રહે. પણ ગાડી ચલાવતા ચલાવતા બીજે પણ વૃત્તિ રહી શકે છે. ગાડી ચલાવતા અને ફોન પર વાત કરતા હોય તો બંને જગ્યાએ એક્યુરેટ રિઝલ્ટ આપે છે ને. ગાડી ચલાવવામાં પણ વ્યવસ્થિત રહે છે, વાત કરે છે, એની અંદર પણ રહે છે વૃત્તિ. તો વૃત્તિઓના વિભાગો થાય છે. એક સાથે ચાર ચાર જગ્યાએ પણ વૃત્તિ વ્યક્તિ રાખી શકતો હોય છે. પણ કોઈને એવી ખબર પડતી નથી કે આટલી મોંઘી અમૂલ્ય વસ્તુ વૃત્તિરૂપી મને ભગવાને આપી છે તો એમાંની એક વૃત્તિ તો ભગવાનમાં રાખું, એક વૃત્તિ તો ભગવાનમાં રાખું. એવો શુભ વિચાર એ જેના હાથ આવે એ પોતાની વૃત્તિને ભગવાનમાં રાખે, જે પરમાત્માએ મને આટલી બધી વૃત્તિઓ આપી છે, વૃત્તિઓનું વિભાગીકરણ કરવાની શક્તિ આપી છે, તેમાંથી એક વૃત્તિ હું ભગવાનમાં ના જોડું. કોઈ આપણને કેટલું બધું દીધું હોય, આપણી પાસે માની લો અમેરિકામાં આવ્યા અને ઘર ના હોય, ગાડી ના હોય, પહેરવા કપડાં પણ પૂરા ના હોય, વિન્ટરનો ટાઈમ હોય, જોબ ના હોય, અને એ ટાઈમે કોઈ આપણને પોતાનું ઘર ખાલી પડ્યું હોય એ આપે, બે ગાડી આપે અને કપડાં આપે અને કે ભાઈ હવે મારે તો આમે આ ઘર નથી વાપરવાનું, તો તમે તો હાવ હોમલેસ છો, તો આ લોન તમે અને આપણને આપી દે, અને પછી એમ કે મારે પાછળ કોઈ ખાવાવાળાય નથી, એટલે કામ કરો ને તમને જ હું લખી દઉં, બાકી આ ગવર્મેન્ટ લઈ જશે, તો આપણને ઘર લખી દે, પછી આપણને રોજ એક ઘરને જોઈએ, ઘરમાં રહેતા હોઈએ તો કોણ યાદ આવે? બોલો ભાઈ જેને દીધું છે ને એ યાદ આવે. બહુ ઉદારા, બહુ સારા કહેવાય, આવું તો કોઈ ના કરે. વારે વારે વાતો કરીએ ને એની, જ્યારે બેસીએ ત્યારે એની વાત કરે ને, કોઈ પણ આવે ઘેર અને એમ કહે આપણને બહુ સરસ ઘર મળી ગયું, હા તમને કેટલા મળ્યું? અરે ભાઈ આને તો હું વાત કરું, ઓલા ભાઈ છે ને એવા પ્રેમી, એવા ઉદાર, એવા ભગવદીય, એટલા બધા એના ગુણ આપણે ગાઈએ, જેની તેની ગમે તેની આગળ એના ગુણ ગાઈએ અને વારે વારે વિચાર્યા કરીએ કે જબરું, હા આવું તો ના થાય કોઈથી, ગમે એવો હગો બાપ હોય તો એ આવું ના કરે, આવી વાતો કર્યા કરીએ ને, અને તોય બીજું કામ એ કરીએ અને વૃત્તિ અમારે એમ. આપણે ભગવાનના ભક્ત છીએ ને એટલે આપણે ભગવાનના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. ભગવાન આવા મોટા, હા ભગવાન સિવાય આવું ના થાય, ભગવાન બહુ મોટા, ભગવાન બહુ ઉદાર, ભગવાને આ જેવું કર્યું એવું કોઈથી ના થાય, આવી વાત ભગવાન વિષયક વારે વારે કર્યા કરીએ. થાય ક્યારે? જો વૃત્તિમાં મહારાજ રહેલા હોય તો જ થાય. વૃત્તિમાં મહારાજ રહ્યા ના હોય તો વારે વારે મહારાજની વાતો, મહારાજના મોટા મોટા સાધુની વાતો ના થાય. પછી જગતની વાત થાય. આપણે ભગવાનના ભગત હોઈએ, ભક્તિ કરી લીધી, સવારમાં આરતી થઈ ગઈ, જય સદગુરુ સ્વામી, પૂજા થઈ ગઈ, પણ પછી આખો દિવસ દરમિયાન આપણને ભગવાનની વાતો કરવાની ટેવ ન પડી, એનો અર્થ જ એ છે કે આપણી વૃત્તિ ભગવાનમાં ગઈ નથી. જો આપણી વૃત્તિ ભગવાનમાં રહેતી હોય તો આપણને દિવસ દરમિયાન એમ થાય ચાલો ભગવાન પાસે કીર્તન ગાઓ, ચાલો થોડી વાર કથા વાર્તા સાંભળું, થોડી વાર મહારાજને મહારાજના મોટા સાધુના મહિમાની વાતો કરું, આવું થાય. પણ એવું ન થાય એનો અર્થ એ છે કે આપણી વૃત્તિ ક્યાંની ક્યાં જતી રહી હોય. સવારમાં આરતી કરી, પૂજા કરી ત્યારે તો વૃત્તિ રહી, પણ જેવું એ બધું પડતું મૂક્યું
એટલે આખી દુનિયામાં પછી વૃત્તિ ફેલાઈ ગઈ, પણ ભગવાનમાં ના ગઈ. પણ ભગવાનના એવા સંતો ભક્તો જાનપણા રૂપ દરવાજા પર ઊભા રહી ભગવાનમાં વૃત્તિ રાખે છે, માટે જાનપણા રૂપ દરવાજે ઊભા રહી ભગવાનમાં પ્રેમયુક્ત વૃત્તિ રાખવી, એવું આ ભક્તો ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભક્તો એને આ ભક્તોનું જીવન એવું શીખવાડે છે. રૂડા રત્ના ભગત ઘરનું કામ કરે, ધંધો છે, બિઝનેસ છે એટલે એનો ધંધો કરે છે, સાથોસાથ ભગવાનનું ધ્યાન કરે છે. એક વખત એવું થયું કે એ પોતાના ઘરમાં હતા અને એ સમયે એમને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. ભગવાન સ્વામિનારાયણ રથ ઉપર બેસીને આવતા હતા, રથ હતો મહારાજ પાસે. રત્ના ભગત તો રાજી રાજી થઈ કે ઘરમાં રથ આવ્યો, એવો દિવ્ય રથ દિવાલોની આરપાર જઈ શકે તે ઘરમાં રથ આવી ગયો. રત્ના ભગતે જોયો અને રત્ના ભગતને મહારાજે કંઈ કીધું નહીં અને રથ આમ બસ આમ નીકળતો હતો, અને રત્ના ભગતે આ જોયું ઘરમાંથી કે ઓહો મહારાજ આવ્યા ને રથ લઈને આવ્યા છે. મહારાજે હામું જોયું નહીં, રથ તો હાલવા માંડ્યો. હતો રથ હાલો હાલે અચરજ કારી છે, વળગ્યો રથને રથનો વાલે અચરજ કારી છે, પહોંચ્યો પલમાં જુગજો જને અચરજ કારી છે, પહોંચ્યો પલમાં જુગજો જને અચરજ કારી છે, બેઠા બાંધે બાર સદને અચરજ કારી છે, બેઠા બાંધે બાર સદને અચરજ કારી છે, તે તો દીધું હતું દોકાન અચરજ કારી છે, તેમાં મૂકી ગયા ભગવાન અચરજ કારી છે. જેવો રથનો પેલો રથ તો ચાલ્યો જતો હતો, મહારાજે હામું ના જોયું, રથનો રથને વળગી પડ્યો, રથ પર ચડી ગયો, અને પછી તો રથ એક પળની અંદર જુગ જોજન એટલે બે યોજન એટલે કે આઠ ગાવ જેટલો રથ આગળ જતો રહ્યો, અને રથને વળગેલો હતો. પછી એ રથ તો આમ ગમે તે દિવાલોમાંથી પસાર થાય એવો દિવ્ય રથ, પણ એ તો દિવ્ય રથ, મહારાજે દિવ્ય, પણ રથનો ભગત હતો એ તો મનુષ્ય શરીરમાં હતો, તો એ રથમાં બેઠો તો એ રથ સાથે બેહીને એ દિવ્ય થઈ ગયા, એ આખી દિવાલોમાંથી પસાર થાય. તે પસાર થતાં થતાં આ આઠ ગાંવ દૂર પોતાના કોઈ સંબંધીનું ગામ હતું ત્યાં આગળ પહોંચ્યા. એના ઘરની અંદર ને ઘરની બહારની સાઈડ પર દુકાન, તે દુકાન બંધ હતી, બધી બાજુથી પેક, ક્યાંય બારી નહીં, દરવાજો એક ખાલી દરવાજો દુકાનમાં જવાનો એ બહારથી લોક કરેલો હતો, કારણ કે રાત પડેલી હતી. રાત્રે મહારાજે રત્ના ભગતને દુકાનમાં મૂકી દીધા, દુકાનની અંદર મૂકીને રથ જતો રહ્યો. હવે બહાર નીકળાય નહીં, એ તો રથમાં બેઠા હતા એટલે અહીં સુધી પૂગ્યા, હવે બહાર કેમ નીકળવું દિવાલોમાંથી, અંદર દુકાનમાં બેઠેલા. તે તો દીધું હતું દુકાન અચરજ કારી છે, તેમાં મૂકી ગયા ભગવાન અચરજ કારી છે. દીધેલી દુકાનની અંદર ભગવાન મૂકી ગયા, બંધ હતી એમાં. ભૌતિક ભાવ રહ્યો નહીં રતી અચરજ કારી છે, પામ્યા દિવ્ય દેહની ગતિ અચરજ કારી છે. હવારની અંદર પેલો દુકાનવાળા જે હશે દુકાન ખોલવા આવ્યા, ત્યારે તો આ ભાઈ અંદર બેઠેલા. ઓલાને આશ્ચર્ય લાગ્યું કે રાત્રે હું દુકાન બંધ કરીને ગયો છું, આ દુકાનમાં નથી બારી, નથી કોઈ જગ્યાથી અવાય એવું, તાળું મારીને ગયો છું અને આ તાળું ઉઘાડું છું ને અંદરથી નીકળે તો કેવું લાગે. આપણે કોઈ દુકાન બંધ કરી હોય, અંદર કોઈ છે નહીં, ને હવારમાં દુકાન ખોલીએ ને કોઈ અંદરથી નીકળે, હવે આપણને ખબર હોય બારી નથી, કાંઈ નથી, આ તો તાળું મારેલું છે, ચાવી મારી પાસે જ રહે છે, તો થોડું આશ્ચર્યકારી તો લાગે ને. આપણા ઓળખીતા હોય એટલે વાંધો ના આવે, બીજો હોય તો ચોર ચોર કરે, એમાં તો ઓળખીતા હતા. એટલે રત્ના તું ક્યાંથી અહીં? અરે ભાઈ મને નથી ખબર, રાત્રે ભગવાન આવ્યા હતા રથ લઈને, હું તો રથને વળગ્યો, તો ભગવાન આ દુકાનમાં મૂકીને જતા રહ્યા તારી. હવે આઠ ગાંવ કેવી રીતે જવાશે પાછું? હવે એક પળમાં પહોંચાય?
હવે હાલતા જવાનું રત્ના ભગતને, હાલતા પોતાના ગામ પહોંચ્યા. આવું રત્ના ભગત દ્વારા મહારાજે અચરજકારી કાર્ય બતાવ્યું એટલે સ્વામી કહે છે, ભૌતિક ભાવ રહ્યો નહીં રતી. આ ભૌતિક શરીર છે એ અભૌતિક થઈ ગયું. આ કોઈ દિવસ આ આ પંચભૂતમાંથી બનેલું શરીર એ ક્યારેય પણ દિવાલમાંથી પસાર ન થઈ શકે, પણ રત્ના ભગતનું શરીર ચૈતન્યમય બની ગયું. ભગવાનના સંબંધે કરીને એના કારણે એમના શરીર દ્વારા એ ઠેક આર પાર નીકળી અને ઠેક કોઈકની દુકાન સુધી એ રથ દ્વારા પહોંચી ગયા. આવા અનંત ચમત્કાર પ્રગટ મૂર્તિમાં અપાર, આવા તો અનંત ચમત્કાર ભગવાનની મૂર્તિને વિશે રહ્યા છે. હવે એક બીજું આખ્યાન લખે છે, થોડુંક વિચિત્રતા છે આખ્યાનમાં. વળી એક મેઘ હલવાઈ અચરજકારી છે, સદા રહે સમાધિ માઈ અચરજકારી છે. કરે કંદોઈનું કામ અચરજકારી છે, કરે કંદોઈનું કાજ અચરજકારી છે, પણ ભૂલે નહીં મહારાજ અચરજકારી છે, પણ ભૂલે નહીં મહારાજ અચરજકારી છે. એક મેઘજી દલવાઈ, શ્રીજી મહારાજે જેનું અભિમાન ઉતારેલું માંગરોળનો, એવો ભારે અભિમાની સદગુરુ રામાનંદ સ્વામીનો શિષ્ય હતો. પણ હવે એનું દ્રષ્ટાંત સ્વામીએ ક્યાં લખ્યું? હરિસ્મૃતિમાં. સ્વામી એવું સમજાવવા માગે છે આવા આખ્યાન દ્વારા, એવું લાગે છે હરિસ્મૃતિ જેવો આટલો દિવ્ય ગ્રંથ, એમાં શ્રીજી મહારાજે જેનું અભિમાન ઉતારીને ત્રિશંકુની જેમ જેને લટકાવ્યા જેના આત્માને, એવા મેઘજીતનું આખ્યાન સ્વામીએ હરિસ્મૃતિમાં લખ્યું? આ હાવ હકારાત્મક ગ્રંથ છે, મૂર્તિમાં જોડાવાનો ગ્રંથ છે, અને મેઘજીતનું આખ્યાન તો શ્રીમદ સત્સંગી જીવન આદિ ગ્રંથોમાં અભિમાની તરીકે લખ્યું છે. રામાનંદ સ્વામીના એની પર આશીર્વાદ હતા. રામાનંદ સ્વામીનો શિષ્ય હતો, એ સમાધિની અંદર રહેવાવાળો હતો સ્વામીની કૃપાથી. સ્વામીને અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામીને આ આખ્યાન લખીને એટલું જ સમજાવવું છે કે મોટા સાધુની કૃપાથી સમાધિ આદિકનું સુખ આવતું હોય અને સમાધિ આદિક થતું હોય તો એના દ્વારા પણ કેવું અચરજકારી કામ થાય છે. સ્વામીને તો અચરજકારી બતાવવું છે. સ્વામી કે એનો જે નેગેટિવ પાર્ટ છે એની સાથે મારે કોઈ મતલબ નથી. આનાથી સ્વામી આપણને એ પણ સમજાવે છે કે કોઈ પણ ભગવાનના માર્ગે ચાલેલા ભક્તમાં કોઈ નેગેટિવિટી હોય એને જોયા કરતા એમાં જે સારું પડ્યું છે એને જોઈ લેવું, એને જ ગ્રહણ કરી લેવું. બાકી તો હરિસ્મૃતિ ગ્રંથની અંદર બીજા ઘણા આખ્યાન સ્વામીને લખવા તો મળી શકત, પણ સ્વામી પોતાના હૃદયના અભિપ્રાય એ આની અંદર ગુહ્ય રીતે આપણને સમજાવતા હોય કે નેગેટિવ દ્રષ્ટિકોણને કાઢીએ અને પોઝિટિવ દ્રષ્ટિકોણને કેળવીએ, એવું સમજાવતા હોય એવું લાગે છે. કારણ કે મોટા મોટા સાધુનો અભિપ્રાય તો બહુ પ્રકારનો હોય. સ્વામી કે તમારે હરિ સ્મૃતિ જો રાખવી હશે, ભગવાનની સ્મૃતિ જો રાખવી હશે, તો કોઈ પણ જીવનો જે નકારાત્મક સ્વભાવ છે એને ભૂલતા શીખો અને જેનો હકારાત્મક સ્વભાવ છે એને સ્વીકારતા શીખો. કોઈ પણ જીવની અંદર જે ખરાબ વસ્તુ રહેલી છે એને ભૂલતા શીખો, જે સારું છે એને સ્વીકારતા અને અપનાવતા શીખો. કોઈ પણ મમુક્ષુ છે એની અંદર રહેલી ક્ષતિઓ છે એને ભૂલો અને એની અંદર રહેલી જે ખૂબીઓ છે એને ખોળો. ખૂબીને ખોળે અને ક્ષતિને ભૂલે એ હરિની સ્મૃતિને રાખી શકે. ખૂબી એટલે કે એની અંદર પડેલી કળા, એની અંદર પડેલા ગુણો એને ખોળે. ક્ષતિ એટલે એની અંદર પડેલા અવગુણો એને ભૂલે એ હરિની સ્મૃતિમાં ડૂબે. ખૂબીને ખોળે, ક્ષતિને ભૂલે એ મૂર્તિમાં ડૂબે. ભગવાનના ભક્તની અંદર એટલે જ શ્રીજી મહારાજે વચનાવૃતમાં સૌથી વધારેમાં વધારે ઉલ્લેખ કર્યો હોય કોઈ વાતનો, તો એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભગવાનના ભક્તનો ગુણ જ લેવો, અવગુણ લેવો જ નહીં. આવી વાત મહારાજે વારે વારે
ઘણીક વખત પુનરાવર્તન કર્યું છે. આની પાછળનું કારણ એક જ હશે કે જીવ પ્રાણી માત્રની વૃત્તિ અવગુણ લેવાની છે, એટલે મહારાજને વારે વારે આ વાતને કરવી પડે છે, ગુણ જ લેવો, ગુણ જ લેવો, ગુણ જ લેવો. ત્યાં સુધી મહારાજ બોલ્યા કે એનો સ્વભાવ સત્સંગમાં ચાલે એવો નથી, છતાં પણ એ સત્સંગમાં છે તેનું અતિ બડું ભાગ્ય સમજીને પણ એનો અતિશય ગુણ લેવો. નથી ચાલે એવો એ વાસ્તવિકતા છે, પણ સત્સંગમાં પડ્યો છે એ પણ સાચું છે, તેનો અતિશય ગુણ લેવો. મહારાજ કે અતિશય, થોડો ઘણો નહીં. આ શ્રીજી મહારાજનું વિઝન, આ શ્રીજી મહારાજની આપણને આપેલી ભેટ, એ જો આપણે કરીએ તો આપણી ભગવાનમાં સ્મૃતિ રહે. એટલે અહીં નિષ્કુળાન સ્વામીનો કહેવાનો અર્થ એ છે કે જેને હરિની સ્મૃતિ રાખવી હોય એને કોઈપણની અંદર પડેલું જે નેગેટિવ તત્વ છે એની ઉપર ફોકસિંગ રાખવું નહીં, એની ચર્ચા વિચારણામાં પડવું નહીં, એના વિચારોમાં ચડવું નહીં, એને ભૂલતા શીખવું ને એમાં જે સારું હોય એને રાખતા શીખવું, તો તમે ભગવાનની સ્મૃતિ રાખી શકશો એમ સ્વામી આપણને આ મેઘજીના આખ્યાન લખીને સમજાવે છે. સ્વામી કે એ સદાય સમાધિમાં રહેવાવાળા હતા, કંદોયનું કામ કરતા હતા અને પળ પણ ભગવાનને ભૂલતા નહોતા રામાનંદ સ્વામીની કૃપાથી. તપાવે તેલ અતિ તાવડે અચરજ કારી છે, તેમાંથી કડી કાઢે કર વડે અચરજકારી છે. કેવા અચરજકારી કામ કરતા હતા એ ભાઈ? તપાવે તેલ અતિ તાવડે અચરજકારી છે, તાવડામાં તેલ તપાવે બરાબર, એમાંથી કડી કાઢે કર વડે અચરજકારી છે. બુંદી, બુંદી પાડે ને તો એને તેલની અંદરથી જારાથી નહીં કાઢવાની, આમ હાથથી કાઢે, હાથથી જ આમ ભેગી કરીને કાઢ લેવાની, આમ ભેગી કરીને કાઢ લેવાની. ગરમ તેલમાંથી કાઢવી છે આપણે તો એકવાર ટ્રાય કરીએ. સીધા દવાખાને જાય પણ એને સમાધિ થતી, સ્વામીની કૃપાથી ભગવાનમાં એની વૃત્તિ રહેતી, જેના કારણે ગરમ તપાવેલા તેલમાંથી આમ બુંદી કાઢવાની હોય તો આમ જ આમ હાથ ભરીને આમ 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 ખંખેર નાખે ને કાઢ નાખે, જારાની જરૂર જ નહીં. બોલો, આવા હતા. પણ સમયાંતરે જેમ આ ફેરફાર થયો, કારણ કે મહારાજે કહ્યું ભગવાન ભક્તિને વશ વર્તા હોય તો એ જીવને અહંકાર આવે તો એટલી એમાં ખોટ કહેવાય, એવું પ્રથમના 56માં મહારાજ કહે છે. એમ કોઈ સદગુરુની કૃપા થાય આપણી ઉપર કે ભગવાનની સ્વયં કૃપા આપણી ઉપર થાય અને એને કરીને જો આપણે અટંટ થઈએ, અભિમાની થઈએ, તો એ કૃપા આપણી ઉપરથી જઈ પણ શકે. મેઘજી પાસે સમાધિ હતી સ્વામીની કૃપાથી, આવું ઐશ્વર્ય પણ હતું કે ગરમ ગરમ તેલમાંથી બુંદી આમ હાથથી કાઢી લે, છતાં પણ પરિણામ એનું છેવટે ખોટું આવ્યું. અહીં સ્વામીએ તો ખાલી મૃત્યુની સ્મૃતિ વિશે જ લખ્યું છે, પણ ખોટું આવ્યું એની પાછળનું કારણ એ પણ આપણે શીખવા જેવું છે કે આપણી ઉપર કોઈ મોટા સંતની કૃપા થાય, આપણી ઉપર ભગવાનની કૃપા થાય તો આપણે અહંકારી ન થવું, એના અહંકારના અટંડપણાની અંદર આપણે કોઈ સંતો ભક્તોને ગૌણ ના કરી દેવા, આપણે એવા અહંકારના જોરની અંદર ઉદ્ધત ના વર્તવું, અતિશય દીન થવું. જેટલી કૃપા વધે ને એટલું ગરીબપણું પકડવું. ભગવાન અને ભગવાનના મોટા પુરુષની કૃપા આશીર્વાદ જેટલા આપણી ઉપર વધે એટલા ગરીબપણું પકડવું, પણ એટલા અટંડ ના થવું. જો ગરીબપણું નહીં પકડ્યું હોય તો એક દિવસ સત્સંગમાંથી આપણે પડીશું, પડીશું ને પડીશું જ. આ સત્સંગ ગરીબ સ્વભાવવાળાને સંઘરી શકે છે, અટંટ સ્વભાવવાળાને સંઘરી શકતો નથી. આ સત્સંગ દોષેયુક્ત વ્યક્તિ હોય પણ જે ગરીબ હોય, દીન હોય, દાસ હોય એને આ સત્સંગ સંઘરી શકે છે. પણ માની લો એક પણ દોષ વિનાનો હોય, અંતઃશત્રુની લડાઈ વિનાનો હોય, પણ અટંટ હોય, અભિમાની હોય, અહંકારી હોય, તો એવો વ્યક્તિ આ સત્સંગમાં ટકી શકતો નથી. એક દોષેયુક્ત છે પણ દાસ છે, નિર્માની છે, ગરીબ છે તો એ ટકી શકે છે. એક દોષ રહિત છે પણ અટંટ છે, અભિમાની છે, ઉદ્ધત છે તો એવો જીવ સત્સંગમાં ટકી શકતો નથી.
માટે ભગવાનના ભક્તને તો મહારાજ વચનામૃતમાં કે અતિશય ગરીબપણું પકડવું, ગરીબપણું. ગુણ આપણી અંદર હોય તોય ગરીબ, દોષ આપણી અંદર હોય તોય ગરીબ, આપણે પ્રતાપી હોઈએ તોય ગરીબ, અને આપણે કીડી જેવા હોઈએ તોય ગરીબ, આપણે ભક્તિની અંદર બહુ આગળ હોઈએ તોય ગરીબ, ને ભક્તિમાં પાછળ હોઈએ તોય ગરીબ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એની અંદર કદાચ આપણે ઉત્કૃષ્ટ હોઈએ તોય ગરીબ, અને કનિષ્ઠ હોઈએ તોય ગરીબ. એકાંતિક ભાવને આપણે પામેલા હોય તોય ગરીબ, અને માર્ગે ચાલેલા હોય તોય ગરીબ. ગરીબપણું છે એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. ગરીબપણું છે એ જ સત્સંગ તરફથી આપણને સદાયને માટે નિર્ભયપણું મળે એવું કવચ છે, જેનામાં ગરીબાઈ નથી, જેમાં ગરીબપણું નથી. ગરીબાઈનો અર્થ ફાટલા કપડાં પહેરવા એવું ગરીબપણું નથી. ગરીબપણું એટલે ગરજુ સ્વભાવ. ગરીબપણું એટલે પોતાના અહંકારને મારવો, એને ગરીબપણું કહેવાય. પોતાની અટંટાઈને મારવી એને ગરીબપણું કહેવાય. પોતાના માનને મારવું એને ગરીબપણું કહેવાય. પોતાના મનના ધારેલાને મૂકવું એને ગરીબપણું કહેવાય. પોતે જે ધાર્યું છે એવું જ મારે કરવું પડે એને પડતું મૂકવું એને ગરીબપણું કહેવાય. ભગવાનના મોટા પુરુષો કાંઈ કે એને તરત સ્વીકારાય એને ગરીબપણું કહેવાય. આવા ગરીબપણાવાળા સ્વભાવ વિના આપણે સત્સંગમાં પડ્યા છીએ તો સમજવું, કોઈક દિવસ આ સત્સંગની લહેર આપણને ક્યાંક બહાર નાખી દેશે. પ્રશ્ન માત્ર આપણી અંદર જેટલું ગરીબપણું ઓછું છે એના જ પ્રશ્નો આપણી માટે સર્જાય છે, બીજા માટે સર્જાય છે. આપણું જેટલું ગરીબપણું જાજુ એટલા પ્રશ્નો આપણા જીવનમાં ઓછા, આપણા તરફથી બીજાને પણ પ્રશ્ન ઓછા. આપણી અંદર ગરીબપણું ઓછું છે એટલે આપણા તરફથી પ્રશ્ન બીજાને જાજા અને આપણે જાજા, એટલે સત્સંગની અંદર રહેલા બધાય મુમુક્ષુ આપણે બધા એને ગરીબપણું જેટલું કેળવાય એટલું કેળવવું જોઈએ. હા, ભગવાનની ઉપાસનાની બાબતમાં ક્યાંય ગરીબપણું રાખવાનું નથી. ભગવાનના પંચ વર્તમાન પાડવામાં ક્યારેય ગરીબપણું રાખવાનું નથી. આ ચાલો હવે તમે કહો છો છોડી દઈએ થોડું વર્તમાન, ચાલો ને તમે કહો છો તો મહારાજને સર્વોપરીપણું કહેવાનું સમજવાનું છોડી દઈએ, એવા ગરીબપણા નહીં. ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં, સદગુરુની નિષ્ઠામાં, પંચ વર્તમાનમાં ક્યાંય ગરીબપણું નહીં. ત્યાં આગળ સુરવીરપણું રાખવાનું. કેવું? સુરવીરપણું. પણ સત્સંગની અંદર રહેવું છે, સંતો ભક્તો વચ્ચે રહેવું છે, મોટા પુરુષના છત્રમાં રહેવું છે, ત્યાં અતિશય ગરીબપણું પકડવું, ત્યાં અટંટ ના થવું, ત્યાં અક્કડ ના થવું. કારણ કે ત્યાં જો અટંટ થયા, ત્યાં જો કડક થયા, ત્યાં જો અટંટ થયા તો એ આપણને નુકસાનકારક થાય. એટલે અહીં મેઘજીના આખ્યાનમાંથી એક આપણ શીખવાનું છે. કંદોયનું કામ કરતા હતા, કડી હાથ વડે કાઢતા હતા, તેમાં રતિ ન દાજે આપે અચરજકારી છે, તે તો હરિમૂર્તિ પ્રતાપે અચરજકારી છે. એમાં રતિ દાજતા નહોતા, આ ભગવાનની મૂર્તિના પ્રતાપે અચરજકારી. એનો અર્થ એવો નહીં કે આપણે પણ હવે તેલમાંથી ભજીયા તળવા માટે ઝારાની જરૂર ના પડે એટલે આપણે પણ આવું અચરજકારી કામ કરો. આ તો ખાલી સ્વામીએ એને આવું મોટા પુરુષની કૃપાથી થાતું એ મહિમા સમજાવવા માટે અહીંયા આગળ આખ્યાન લખેલું છે, અને સ્વામી એના દ્વારા આપણને એ પણ સમજાવે છે કે આવી રીતે સત્સંગમાં કોઈ પણ જીવાત્મા એનો ગુણ ગ્રહણ કરવો, એવું અત્યારે હરિસ્મૃતિમાં સ્વામી લખે છે. અહીં આગળ અત્યારે 35 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ્ ભજે શ્રી ગણેશ્યામ મહારાજની જય.